નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું મિતેશ સુધાની ફરી આજે મળવાનું થયું જી હા આજે વાત કરવી છે પ્રેરણાની એક એવી પ્રેરણા જે વ્યક્તિને નવી દિશા આપે છે એક એવી પ્રેરણા જે બુંદમાંથી વ્યક્તિને સાગર સુધી લઈ જાય છે જી હા એક વ્યક્તિ રેલવે સ્ટેશનમાંથી પસાર થાય છે રેલવે સ્ટેશનમાંથી પસાર થતાં એ વ્યક્તિ એક ઘરડી સ્ત્રીને બેભાન અવસ્થામાં જુએ છે એમની મદદ સુધી પહોંચે છે એ વ્યક્તિના હૃદયની અંદર એક પ્રેરણા જાગે છે અને એમને મદદ કરે છે ઘરડી સ્ત્રી જે બેભાન અવસ્થામાં છે આ વ્યક્તિ એ સ્ત્રીને પાણી પાય છે મિત્ર જે ઘરડી સ્ત્રી બેભાન અવસ્થામાં છે એની પાસે પહેરવા માટે ચપ્પલ પણ નથી આ વ્યક્તિને મનમાં વિચાર આવે છે કે મારી દેશની આવી કંગાળ પરિસ્થિતિ જેમના પગની અંદર ચપ્પલ નથી આ વિશેષ વાત એમના હૃદયની અંદર ખોંચી જાય છે આ વ્યક્તિ પછીના દિવસથી એક ટહેલ ઉપાડે છે નવી પહેલ સાથે ઘેરે ઘેરે જાય છે અને એમ કહે છે કે કોઈ પાસે જૂના પુરાણા ચપ્પલ બૂટ ચપ્પલ હોય તો મને આપો તમારા નક્કામાં તૂટેલા આવા બૂટ ચપ્પલો મને સોંપી દો વ્યક્તિ ખૂબ સંસ્કારી લાગે છે યુવાન છે નવી દિશાઓ નવી જાગૃતતા એના મગજની અંદર ખૂબ ઊંડાણ સુધી ગહનશીલ છે એટલે લોકો એના પર વિશ્વાસ કરે છે અને ઘરે ઘરેથી જૂના તૂટેલા ફાટેલા બૂટ ચપ્પલ છે એમને આપે છે આ વ્યક્તિ સેવા ચાલુ રાખે છે આ વ્યક્તિ પોતાની અંદર રહેલી પ્રેરણાને ઘર ઘર સુધી પહોંચાડે છે દરેક વ્યક્તિને આ બૂટ ચપ્પલ જેની પાસે હાલ ગંભીર સમસ્યાઓ છે પહેરવા માટે પગરખા નથી એમને સુધી આ પગરખા છે આ જૂતા છે આ બૂટ ચપ્પલ છે પહોંચાડે છે મિત્રો આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં મોતીભાઈ અમીન જી હા એક નાની એવી પ્રેરણામાંથી બુંદમાંથી જો સાગર મેળવી શકતો હોય આ વ્યક્તિ સમજો કે એ વ્યક્તિ એવું વિચારે છે આ કે આ બૂટ ચપ્પલ એક વ્યક્તિ પાસે નથી એનો મતલબ મારી દુનિયાની પરિસ્થિતિ છે એ કંઈક ઉલટી છે આ દેશની અંદર આવી કંગાલ પરિસ્થિતિ છે ચાલો મિત્રો આપણે બધા ઊભા થઈએ નવી પ્રેરણા નવી દિશા સુધી કામ કરીએ દેશને ઉજાગર કરવા માટે આપણે નવી પહેલ નવી પ્રેરણા સાથે જાગવું પડશે થેન્ક યુ સો મચ આવા કપરા સમયની અંદર પણ નવા હિસ્સેદારી સાથે નવો હિસ્સો દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડીએ થેન્ક યુ